નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગર્વે ગુજરાત સાથે, હું છું કશિશ. સમાચારની શરૂઆત કરીએ. હિન્દુ નેતાઓની હત્યાના કાવતરાનું ષડયંત્ર. સુરતમાંથી કાવતરું ઘડનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. મૌલવીનું પાકિસ્તાન નેપાળ સાથે કનેક્શન સામે આવ્યું છે. ધાગા કટિંગની ફેક્ટરીમાં મેનેજર હોવાનો ખુલાસો થયો છે. મુસ્લિમ બાળકોનું બ્રેઇન વોશ કરતો હતો એ મૌલવી. મૌલવીના મોબાઈલમાંથી ચેટમાં ખુલાસો થયો છે. લુડો ગેમ પર પાકિસ્તાનથી બંદૂક મંગાવી દીધી. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપી હતી મૌલવી દ્વારા. સાહેબે અબુ બકર નામના મૌલવીની ધરપકડ કરી છે. અને રાજાસિંહ નુપુર શર્મા સહિતના નેતા નિશાને હતા. હિન્દુ નેતાને મારવા માટે 1 કરોડની ઓફર પણ કરવામાં આવી હતી. ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે, આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ. જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમે પૂરી જો ચેટિંગ છે નહીં કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત, આ બધા એના અમે પુરાવા મળ્યા. મુસ્લિમ બાળકોનું બ્રેઇન વોશ કરતો હતો આ મૌલવી. સોહેબ અબુ બકર નામનો આ મૌલવી કે જેની ધરપકડ કરવામાં આવી છે, રાજાસિંહ નુપુર શર્મા સહિતના નેતાના નિશાને હતા. હિન્દુ નેતાને મારવા 1 કરોડની ઓફર પણ કરવામાં આવી હતી. આપને જણાવીએ, આ મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. ધાગા કટિંગની ફેક્ટરીમાં મેનેજર હોવાનો ખુલાસો થયો છે. મુસ્લિમ બાળકોનું બ્રેઇન વોશ તેના દ્વારા કરવામાં આવતું હતું. આ મૌલવીના મોબાઈલમાંથી ચેટમાં અનેક ખુલાસાઓ થયા છે.